नमस्कार G24 लाइव न्यूज में आपनु स्वागत छे। कच्छ भूजना मांडवी तालुकाना शेरड़ी गाम खाते शेरड़ी गामना खेडूतोनी जमीन में वगर परमिशने खोदकाम करता पोलिस स्टेशन खाते रजूआत करवामां आवी हती। मांडवी खाते आवेल शेरड़ी गाम में कोई अजाणी कंपनी द्वारा गामना खेडूतोनी खेतरनी जमीन पर वगर कोई परमिशने खोदकाम करवामां आव्युं हतुं, जेने लईने खेडूतो तेमज गामना अग्रणीओ द्वारा पूछताछ करवामां आवता तंत्र द्वारा पवनचक्की अने अन्य उद्योगों माटे खोदकाम करवामां आवी रह्युं होवानुं जणाव्युं हतुं। त्यारे शेरड़ी गामना एडवोकेट द्वारा ते कंपनी में जईने फरियाद करवामां आवी हती, जे बाद शेरड़ी गामना एडवोकेट ने कोई अजाण्या नंबर परथी फोन करीने पोते भाजप द्वारा सभ्यना कोई कार्य करशे तेम जणावी पवनचक्की माटे चाली रहेल खोदकामने बंद करवामां नहीं आवे तेमज जे थाय ए करी लेवा जेवी धमकी भर्या शब्द उच्चारता आज रोजने शेरड़ी गामना एडवोकेट द्वारा पोलिस स्टेशन खाते फरियाद नोंधावामां आवी हती। तेजस परमार, ब्यूरो रिपोर्ट, भूज। મારું નામ એડવોકેટ રમણીક શાંતિલા ગરવા છે, હું ગામ શેરડી તાલુકો માંડવીનું વતની છું। હા રમણીકભાઈ, અત્યારે તમે ફરિયાદ લખવા માટે આવેલા છો, કેવો મુદ્દો હતો અને શું કારણ છે? સમગ્ર કચ્છ જિલ્લાની અત્યારે આપણે વાત કરીએ તો જે પ્રમાણે મૂડીવાદી લોકો છે જે ભાજપ સરકાર સાથે જોડાવી અને એ લોકોના મળતિયા લોકોને ભેગા રાખી કોઈ પણ ખેડૂતોની જમીનોમાં ગેરકાયદેસર પ્રવેશ કરી એ લોકોની કોઈ પણ પરમિશન લીધા વગર અને ગ્રામ પંચાયતોની ગૌચર અને પડતર જમીનમાં પણ કોઈ જ પ્રકારની ગ્રામ પંચાયતના લોકોની પૂછા કર્યા વગર એ લોકો ખોદકામ, વીજપોલ અને પવનચક્કી જેવા મોટા મોટા ઉદ્યોગોને એકત્રિત કરવા માટે કામ કરતા હોય છે, ત્યારે આજા હમણાં જે સરપંચની ચૂંટણી થઈ એમાં માંડવી તાલુકાના શેરડી ગામમાં મારા મધર કાંતાબેન શાંતિલા ગરવાની સરપંચ તરીકે ચૂંટણીમાં વિજેતા જાહેર થયા ત્યારબાદ કોઈ પણ ગામનો એક અગ્રેસર સરપંચ તરીકેની એમની જવાબદારી આવતી હોય છે કે ગામના લોકોને સહી સલામત સુરક્ષા મળે, શાંતિ મળે અને ગામની કોઈ પણ પ્રોપર્ટી છે એમાં કોઈ પણ લોકો ગેરકાયદેસર કોઈ કામ ન કરી જાય એના ભાગરૂપે એમની જવાબદારી હોય છે, ત્યારે એક મધર તરીકે મારા મમ્મી જ્યારે લેડીઝ હોવાના કારણે એ કોઈ પણ ગામની ટીમમાં જઈ ન શકે ત્યારે એક વકીલ તરીકે હું છોકરો અમારા ગામમાં જ્યારે આજુબાજુ વિસ્તારમાં મને એવું જાણવા મળ્યો કે કોઈ કંપની ગેરકાયદેસર અહીંયા કામ કરી રહી છે કોઈ પણ પ્રકારની પરમિશન લીધા વગર, ત્યારે હું આજે સવારના 10-11 વાગ્યાના અરસામાં એ કંપનીની જગ્યાએ ગયો અને કંપનીના માણસોને જાણ કર્યો કે તમે લોકો કોઈ પણ વગરની પરમિશન વગર અમારા ગામમાં ગોચર ઉપર જે કામ કરી રહ્યા છો એ બંધ કરી નાખો, ત્યારે એ લોકોના અધિકારીઓ ત્યાં હાજર ન હોવાના કારણે એમણે મારો વિઝિટિંગ કાર્ડ લીધો અને વિઝિટિંગ કાર્ડ આપ્યા બાદ હું આવતીકાલે અમદાવાદ ખાતે અમારા ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી જે રાષ્ટ્રીય લલિતા મંચના સંયોજક છે એમની કાલે એક મિટિંગ રાખવામાં આવવાનો કારણે હું શેરડી ગામથી અમદાવાદ જવા માટે ભુજ પહોંચ્યો ત્યારે એક અજાણ્યા નંબર ઉપરથી મને ફોન આવ્યો જેમણે પોતાનું નામ કંઈક ઝાલમસી સોઢા કરી કોઈ બતાવ્યો અને ડાયરેક્ટ એમણે દારૂ પીધેલી હાલતમાં જેમ તેમ વાત કરવા લાગી ગયો કે આ કામ જે છે પવનચક્કીનો એ અમારો છે, અમારા ભાજપના ધારાસભ્યોનો છું અને તમે ગઢશીસામાં કે શેરડીમાં કોઈ પાવર બતાવતા નહીં, માત્ર રબર સ્ટેપ બનીને તમે કામ કરજો, એટલે શું હું આવા લોકોને અને આ પોલીસ સ્ટેશનને કહેવા માંગુ છું કે કચ્છ એ હજી યુપી બિહાર બનવા માંગે છે, શું અત્યારે એવી પરિસ્થિતિનું અમારે જે વકીલોનો સામનો કરવું પડશે કે આ લોકો કે જગ્યાએ અમને જવાનું, અમારા ગામની પણ સહી સુરક્ષા આપવા માટે શું અમે એ લોકોને પૂછવા કરવા જવાના છીએ, ત્યારે આવા અસામાજિક તત્વોને